તમે બહુ મંજિલા ઇમારતમાં જાઓ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં જાઓ ત્યારે તમે લિફ્ટનો ઉપયોગ કરો છો. હવે તો સામાન્ય બિલ્ડિંગમાં પણ લિફ્ટનો ઉપયોગ થાય છે. આઈ લિફ્ટ યુ અપ, હું તમને ઊંચો ચડાવું છું. આઈ લિફ્ટ યુ અપ બાય ધીસ ટ્રેનિંગ. તમને આ ટ્રેનિંગ આપીને હું તમને ઉપર ચડાવું છું, તમારી માનસિકતાનો વિકાસ કરું છું, તમારી એકાગ્રતાનો વિકાસ કરું છું, તમારા વ્યક્તિત્વનો વિકાસ કરું છું. સો ઇફ આઈ સે આઈ લિફ્ટ યુ અપ એટલે હું તમારો વિકાસ કરી રહ્યો છું. લિફ્ટના ઘણા બધા, મને એક ગીત યાદ આવે, તેરી ઊંચી શાન હે મોલા મેરી અરજી માને મોલા, અપને કો તો લિફ્ટ કરા દે એક, અપને કો તો લિફ્ટ કર. લિફ્ટ કરવું એટલે ઉપર ચડાવવું. દેન સોફ્ટ, SOFT, સોફ્ટ. સોફ્ટ એટલે એકદમ સૌમ્ય, એકદમ હળવું. માય કેરિયર ઇઝ સોફ્ટ, હવે બનાવું છું સેફ્ટ. સોફ્ટ એટલે નરમ, સૌમ્ય. માય કેરિયર ઇઝ સોફ્ટ બીકોઝ આઈ ટીચ સોફ્ટ સ્કિલ્સ. માય કેરિયર ઇઝ સોફ્ટ બીકોઝ આઈ ટીચ સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે એવી કળા કે તમે કોઈ વસ્તુ કેવી રીતે કરો છો, સૌમ્યતાથી કરો છો, એ શીખવવાની કળા. શ્રેષ્ઠતાથી કોઈ પણ ટીચિંગ પણ સોફ્ટ સ્કિલવાળું ટીચિંગ જુદું હોય અને હાર્ડ સ્કિલવાળું ટીચિંગ જુદું હોય. સોફ્ટ સ્કિલ બધામાં આવી શકે. જ્યારે સચિન તેંડુલકર બેટિંગ કરે અને ફટકો મારે તો તમે એનો સોફ્ટ સ્કિલ જોઈ શકો છો, અને એવી રીતે જો ધોની ફટકો મારે તો એની હાર્ડ સ્કિલ જોઈ શકો છો. સો દેર આર સોફ્ટ સ્કિલ એન્ડ દેર આર સોફ્ટ સ્કિલ, હાર્ડ સ્કિલ ફોર એવરીથિંગ. હવે તમને એ રીતે ઓ એક્સ સાઉન્ડનો પરિચય કરાવું. ઓ એક્સ ઓક્સ, ઓ એક્સ ઓક્સ, એફ ઓ એક્સ ફોક્સ, બી ઓ એક્સ બોક્સ, ડબલ્યુ એક્સ વેક્સ, એમ આઈ એક્સ મિક્સ, એસ આઈ એક્સ સિક્સ. ઓક્સ ફોક્સ બોક્સ વેક્સ મિક્સ સિક્સ. ઓક્સ ફોક્સ બોક્સ વેક્સ મિક્સ સિક્સ. આ જે શબ્દો છે તેને એક જ પ્રકારના અવાજો છે, એને સેમ સાઉન્ડ કહેવાય. એની ઝડપથી તમે શબ્દો શીખી, એનાથી ઝડપથી શબ્દો શીખી શકો. ઓ એક્સ ઓક્સ એટલે બળદ. આઈ હેવ એન ઓક્સ, મારી પાસે એક બળદ છે. ફોક્સ, એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે કે શિયાળ. ફોક્સ ડિસલાઇક્સ ઓક્સ, એટલે કે જે બળદ છે, આ શિયાળ છે, તે ઓક્સને પસંદ કરતું નથી. શિયાળ ઓક્સને પસંદ કરતું નથી એટલે કે બળદને પસંદ કરતું નથી. બોક્સ, બોક્સ એટલે ડબ્બો. આઈ ગીવ અ ફૂડ ટુ માય ઓક્સ ઇન અ બોક્સ. આઈ ગીવ ફૂડ ટુ માય ઓક્સ ઇન અ બોક્સ, એટલે કે હું મારા બળદને બોક્સની મદદથી ખોરાક આપું છું. જે ખોરાક આપું તે બોક્સમાં નાખી દઉં. વેક્સ, ફોક્સ ટેક્સ વેક્સ ઇન હિઝ માઉથ. શિયાળ એના મોઢામાં વેક્સ નાખીને આવે છે. બારે જે મીણ છે, જે એકદમ ઝેરી હોય, એ મોઢામાં નાખી અને આવે છે. ફોક્સ ટેક્સ વેક્સ ઇન હિઝ માઉથ. મિક્સ, ફોક્સ મિક્સિસ વેક્સ ઇન ધ ફૂડ ઓફ ધ ઓક્સ. ફોક્સ જે છે તે મિક્સ કરે છે. મિક્સ કરવું એટલે ભેળવવું. ફોક્સ શું કરે છે, જે ખોરાક છે ઓક્સનો એ બળદના ખોરાકની અંદર વેક્સ જોડે વેક્સ નાખી દે છે. સિક્સ, સિક્સ એટલે છ. હવે આ જેને ઓક્સ ખાય છે, ઓક્સ ડાઈઝ એટ સિક્સ, છ વાગે બળદ મરી જાય છે. આ જે વાત કરી તે બધા જ વાક્યો જુદા જુદા બનાવ્યા. હવે એને ભેગા કરીને બહુ સરળ એક વાર્તા બને છે, તે ફરીથી હું બોલીશ એટલે વાર્તા બની જશે. આ બહુ સરળ વાર્તા બનાવવાની પદ્ધતિ. પહેલાં મેં તમને શબ્દો શીખવ્યા, એના પછી એક એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું, અને એના પછી હું તમને એના આધારે સ્ટોરી કહું છું. આઈ હેવ એન ઓક્સ, આઈ હેવ એન ઓક્સ. ફોક્સ ડિસલાઇક્સ ઓક્સ, ફોક્સ ડિસલાઇક્સ ઓક્સ. આઈ ગીવ ફૂડ ટુ માય ઓક્સ. આઈ ગીવ ફૂડ ટુ માય ઓક્સ. ફોક્સ ટેક્સ વેક્સ ઇન હિઝ માઉથ, ફોક્સ ટેક્સ વેક્સ ઇન હિઝ માઉથ. એટલે ફોક્સ લે છે વેક્સ. ફોક્સ મિક્સિસ વેક્સ ઇન ધ ફૂડ ઓફ ધ ઓક્સ. ફોક્સ મિક્સિસ વેક્સ ઇન ધ ફૂડ ઓફ ધ ઓક્સ. ઓક્સ ડાઈઝ એટ સિક્સ, એટલે છ વાગે ઓક્સ મરી જાય છે. તમે સમજ્યા, બહુ સરળ છે. આપણે જો અંગ્રેજીમાં જો બનાવવું હોય તો આ બહુ સરળ છે. તો તમને આ જે વાર્તા કીધી એના આધારે મારી બીજી તમને વાર્તાઓ કહેવાની છે.
પણ એની વચમાં તમને એક બહુ સુંદર બ્લેન્ડ સાઉન્ડનું ગીત સંભળાવું છું. અને આ બ્લેન્ડ સાઉન્ડનું ગીત જે છે ને તે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે તમે સંવાદ કરવામાં તમને બહુ કામ આવશે. જસ્ટ વોચ ધીસ બ્યુટિફુલ સોંગ એન્ડ એન્જોય ધીસ સોંગ. These are the questions that start with what? Who has the whistle from culturally? Who? What is the wheel and the axle? When is the wheat going to turn white? Where is the wheel that knows how to whirl? Why did you whisper when you saw the whip? If you have a question, you need to know what? What is a diagram with W, N, H, who? What, when, where, and why? These are the questions that start with what? Why did the cat clean its whiskers? Where is the whisk to make the batter? When can you whine without being caught? What is the whinny sound that a horse makes? Who is the whiz at calculus? મિત્રો, આ જે છે ને ડબલ્યુ એચ હુ, એની મદદથી શબ્દ થાય છે હુ, વોટ, વેન, વેર એન્ડ વાય. તમે જ્યારે લોકો સાથે સંવાદ કરો છો ને ત્યારે આવા પ્રશ્નો પૂછો છો અને આના જવાબ તમને આપતા આવડવા જોઈએ. તો હું તમને આ અમુક વસ્તુનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને સમજાવું. હુ ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત? નરેન્દ્ર મોદી ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, આનો જવાબ છે. વોટ ડુ યુ ડૂ? મારા માટે કોઈ પૂછે મને વોટ ડુ યુ ડૂ, તો હું કહું કે આઈ એમ અ ટીચર, આઈ ટીચ ઇંગ્લિશ. તમારા માટે કોઈ પૂછશે વોટ ડુ યુ ડૂ, તમે કહેશો આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ ગો ઇન કોમર્સ કોલેજ, ઓર આઈ ગો ઇન સાયન્સ કોલેજ, આઈ ગો ઇન આર્ટ્સ કોલેજ, અથવા તો આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ટ્વેલ્થ સાયન્સ. તમે જે પણ જવાબ આપશો. વોટ, વોટ ડઝ યોર ફાધર ડૂ? માય ફાધર ઇઝ અ ફાઇનાન્સર. તમારા પપ્પા શું કરે છે? મારા પપ્પા ફાઇનાન્સર છે, ધિરાણનું કામ કરે છે. વોટ ડઝ યોર બ્રધર ડૂ? તમારા ભાઈ શું કરે છે? માય બ્રધર ઇઝ ઇન રિયલ એસ્ટેટ. મારા બ્રધર જમીનનો વ્યવસાય કરે છે. સો ધીઝ આર ધ થિંગ. વોટ ડુ યુ લાઇક ટુ હેવ? તમને લેવાનું, ધારો કે તમે હોટલમાં જાઓ છો અને તમે પૂછો છો કોઈને વોટ ડુ યુ લાઇક ટુ હેવ, તમને લેવાનું શું ગમશે? આઈ સે આઈ લાઇક ટુ હેવ ઇટાલિયન કોફી. તો દેટ ઇઝ આન્સર. વેન, વેન છે ને સમયે, સમય જાણવા માટે. વેન ડીડ યુ કમ ઇન ધીસ ઇંગ્લિશ ક્લાસરૂમ? ડીડ યુ કમ એટ 8 o'clock, ઓર ડીડ યુ કમ એટ 8:15, ઓર યુ ડીડન્ટ કમ યેટ, આઈ ડોન્ટ નો. સો વેન, વેન, વેન ઇઝ યોર બર્થ ડે? માય બર્થ ડે ઇઝ ઓન 18th April. વેન વિલ યુ મેરી? આઈ એમ ઓલરેડી મેરીડ. પણ કોઈને પૂછવાનું નહીં વેન વિલ યુ ગેટ ડાયવોર્સ. તમને કોઈ, તમે કહો વેન વિલ યુ ગેટ ડાયવોર્સ એટલે તમારો છૂટાછેડા ક્યારે થશે, તો યુ વિલ નોટ બી હેપી. આ બધા પર્સનલ પ્રશ્નો છે, યુ હેવ ટુ ટેક કેર. વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ, વેર, વેર એટલે ક્યાં. વેર ડુ યુ સ્ટે? તમને કોઈ પૂછે તો તમે કહો આઈ સ્ટે, મને કોઈ પૂછે તો આઈ સ્ટે ઇન ભુજ, આઈ સ્ટે ઇન કચ્છ. વેર ડુ યુ સ્ટે? આઈ સ્ટે ઇન ગુજરાત, આઈ સ્ટે ઇન ઇન્ડિયા. વેર ડુ યુ વર્ક? આઈ વર્ક ઇન પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમી એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ ટ્રેનર, એન્ટરપ્રાઇઝિંગ ટ્રેનર. વેર ડુ યુ ગો ફોર અ ટ્રેનિંગ? આઈ ગો ટુ ગાંધીનગર ટુ કન્ડક્ટ ટ્રેનિંગ ફોર સંધાન ચેનલ. વેર ડુ યુ લાઇક ધ મોસ્ટ? આઈ લાઇક ઇન ધ મિડલ ઓફ ધ ગાર્ડન વેર દેર ઇઝ અ શાવર એન્ડ આઈ એન્જોય. મને બગીચાની વચમાં ગમે છે જ્યાં વરસાદ પડતો હોય. સો વેર, વાય, વાય આ પ્રશ્ન બહુ સારો છે. હમણાં હું બોમ્બે હતો અને બોમ્બેમાં મેં બહુ સુંદર પ્રોગ્રામ એટેન્ડ કર્યો. પ્રોગ્રામનું નામ હતું ચાય એન્ડ વાય. આ પ્રોગ્રામ પૃથ્વી થિયેટરમાં થાય છે અને આ પ્રોગ્રામમાં બધા વિદ્યાર્થીઓને ચાય આપવામાં આવે, એ લોકો ચાયનો કપ પીતા હોય અને સાથે સાથે સામે સાયન્ટિસ્ટ હોય અને અથવા સારા સારા ટીચર્સ હોય અને એને બધા સાયન્સના પ્રશ્નો પૂછતા હોય અથવા કોઈ કોમર્સના પ્રશ્નો પૂછતા હોય અથવા કોઈ લિબરલ આર્ટ્સના પ્રશ્નો પૂછતા હોય, કોઈ કેરિયર માટે પ્રશ્નો પૂછતા હોય, કોઈ સંબંધો માટે પ્રશ્નો પૂછતા હોય. એટલો બ્યુટીફુલ પ્રોગ્રામ હતો અને એના પરથી મને આઈડિયા આવે છે કે ચાય એન્ડ વાય જો તમે તમારી કોલેજમાં મને કરવા માટે બોલાવશો તો મને બહુ ગમશે
હું અંગ્રેજી શીખવાની સાથે સાથે તમારા જીવનના કેરિયરના સમસ્યાઓના પણ ઉકેલ કરવામાં મદદરૂપ બનવા માગું છું. તમારા વ્યક્તિત્વને વધારે ખીલવવા માટે મારે રોલ કરવાનો છે, અને ઉપરાંત તમે જીવનમાં સફળ થાઓ એટલે લાઈફ સ્કિલ માટેના પણ હું પ્રોગ્રામ કરીને તમને મદદ કરવા માગું છું. સો યુ હાવ ઓફકોર્સ ટેલ યોર પ્રિન્સિપલ્સ. મને ખાતરી છે કે અત્યારે 910 કોલેજ આ પ્રોગ્રામને જોઈ રહી છે, અને એમાંથી કમસે કમ 10-15 કોલેજના તો વિદ્યાર્થીઓ બહુ સારી રીતે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તો તમને આ પ્રોગ્રામ સારું લાગે તો તમે ઓફકોર્સ યુ કેન ટેલ કે યુ કોલ નીરવ ગઢાઈ, દેન વી વિલ હેવ અ બ્યુટિફુલ પ્રોગ્રામ કોલ ચાય એન્ડ વાય. એન્ડ વોટ ઇઝ વાય? વાય એટલે શા માટે, કારણ જાણવા માટે. વાય ધ સ્કાય ઇઝ ડાર્ક? શાને માટે આકાશ કાળું છે? એન્ડ વાય ધ મૂન ઇઝ વ્હાઇટ? શાને માટે ચંદ્ર સફેદ છે? એન્ડ વાય ધ સન ઇઝ હોટ? સૂર્યમાંથી શાને માટે આટલી બધી ગરમી આવે છે? વાય વી આર હિયર? આપણે અહીંયા શાને માટે છીએ? વાય ડુ યુ વોન્ટ ટુ ગેટ મેરી? તમે શાને માટે લગ્ન કરવા માગો છો? વાય યુ ગેટ અપસેટ? તમે શાને માટે અપસેટ? વાય ડુ યુ ગેટ અપસેટ? તમે ઘડી ઘડી શાને માટે અપસેટ થઈ જાઓ છો? શા માટે? આ બહુ પાવરફુલ ક્વેશ્ચન છે. મોટે ભાગે વૈજ્ઞાનિકો, વિચારકો, ઇકોનોમિસ્ટ, પ્રોફેસર્સ, ટીચર, ટ્રેનર આવા બધા પ્રશ્નો પૂછતા હોય છે. સો ધીઝ આર ધ ક્વેશ્ચન. એની મદદથી તમે તમારું અભિવ્યક્તિ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો. હુ એટલે કોણ, વ્યક્તિનું નામ જાણવા માટે. વોટ એટલે શું, એટલે વસ્તુ વિશે જાણવા માટે, અથવા કોઈ વ્યક્તિ વિશે પણ એના વ્યવસાય વિશે જાણવા માટે, બીજા ઘણી માહિતીઓ મેળવવા માટે વોટનો ઉપયોગ થાય છે. વેન એટલે કે ક્યારે, કયા સમયે. વેર એટલે કે ક્યાં, એટલે કઈ જગ્યાએ. અને વાય એટલે શા માટે. ધીઝ આર ધ થિંગ્સ જો તમે યાદ રહેશે તો તમે બહુ સારી રીતે આનો ઉપયોગ કરી શકશો. નાઉ વી હેવ ટાઈમ, આઈ થિંક 10-1 મિનિટ ખરી સાહેબ? ઓકે, સો વી કન્ટિન્યુ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ અનધર ટોપિક. આજે મેં તમને હમણાં જે વાત કરી તે શબ્દો હતા બ્લેન્ડ સાઉન્ડ, અને એમનો અવાજ સમાન હોય છે. હવે બીજા બ્લેન્ડ સાઉન્ડનો આપણે અભ્યાસ કરીએ. એનડી સાઉન્ડ, એ એન ડી એન્ડ, એ એન ડી એન્ડ, એચ એ એન ડી હેન્ડ, બી એ એન ડી બેન્ડ, પી ઓ એન ડી પોન્ડ, એફ યુ એન ડી ફંડ. એન હેન્ડ બેન્ડ પોન્ડ ફંડ, એન હેન્ડ બેન્ડ પોન્ડ ફંડ. હવે તમે એનો અર્થ કહીશ અને વાક્ય બનાવીશ. એન્ડ આઈ એન શી લાઈક ઈચ અધર, આઈ એન શી લાઈક ઈચ અધર. અમે બંને જણા એકબીજાને પસંદ કરીએ છીએ. હેન્ડ વી આઈ ટેક માય હેન્ડ્સ ટુગેધર, આઈ ટેક માય હેન્ડ્સ ટુગેધર, હું મારા હાથ ભેગા રાખું છું. વી ટેક અવર હેન્ડ્સ ટુગેધર, વી ટેક અવર હેન્ડ્સ ટુગેધર, આપણે આપણા હાથ ભેગા રાખીએ છીએ. બેન્ડ અ બેન્ડ પ્લેઝ મ્યુઝિક, અ બેન્ડ પ્લેઝ મ્યુઝિક, મ્યુઝિકલ બેન્ડ હોય કે જેમાં ઢોલ હોય કે એમાં સંગીતના સાધનો હોય અને એક સાથે મ્યુઝિક ક્રિએટ કરે, ધેટ ઇઝ કોલ્ડ મ્યુઝિકલ બેન્ડ. પોન્ડ, પોન્ડ એટલે તળાવડી, નાનું તળાવ, એને પોન્ડ કહેવાય. વી જમ્પ ઇન અ પોન્ડ, વી જમ્પ ઇન અ પોન્ડ, અમે પોન્ડની અંદર જમ્પ એટલે કે કૂદકો મારીએ છીએ. ફંડ, ફંડ એટલે પૈસા. વી ડુ નોટ હેવ એની ફંડ, વી ડુ નોટ હેવ એની ફંડ, અમારી પાસે પૈસા નથી. હવે આના ઉપરથી હું એક વાર્તા બનાવું છું, જસ્ટ સિમ્પલ ઇંગ્લિશની અંદર. આઈ એન્ડ શી લાઈક ઈચ અધર, આઈ એન્ડ શી લાઈક ઈચ અધર, વી ટેક અવર હેન્ડ્સ ટુગેધર, વી ટેક્સ અવર હેન્ડ્સ ટુગેધર બીકોઝ વી લવ ઈચ અધર, વી ટેક્સ અવર હેન્ડ્સ ટુગેધર, વી ટેક અવર હેન્ડ ટુગેધર બીકોઝ વી લવ ઈચ અધર. અ બેન્ડ પ્લેઝ અ મ્યુઝિક, અ બેન્ડ પ્લેઝ અ મ્યુઝિક, વી જમ્પ્ડ ઇન અ પોન્ડ, અમે એક તળાવડીમાં જમ્પ મારીએ છીએ. બીકોઝ વી ડુ નોટ હેવ એની ફંડ્સ, કારણ કે અમારા પાસે પૈસા નથી. છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરે છે, બંને જણા તળાવને કાંઠે બેઠા છે, એકબીજાનો હાથ લીધો છે,
અને ત્યાં મ્યુઝિકનું બેન્ડ વાગે છે, એમને એકબીજાનો વિરોધ સહન થતો નથી અને પરિણામ એમની પાસે પૈસા નથી, એ લોકો ભાગી શકતા નથી, એમની પાસે રિસ્ક ટેકિંગ નથી, કેરિયર એમનું ક્લિયર નથી, એટલે બંને જણા જમ્પ મારે છે. દેટ ઇઝ ધ સ્ટોરી. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. એના પછી આપણે એનજી સાઉન્ડ, એક નવો સાઉન્ડ ભણાવી રહ્યો છું, એનજી સાઉન્ડ ઇંગ હેંગ, એચ એ એન જી હેંગ, આર એ એન જી રેંગ, કે આઈ એન જી કિંગ, એસ આઈ એન જી સિંગ, એલ ઓ એન જી લોંગ, એલ યુ એન જી લંગ, જી યુ એન જી ગેંગ. હવે આને એક સાથે ઉચ્ચારણ કરું છું, હેંગ રેંગ કિંગ સિંગ લોંગ લંગ ગેંગ. હેંગ હેંગ રેંગ કિંગ સિંગ લોંગ લંગ ગેંગ. હવે આના ઉપરથી વાક્ય બનાવું છું. હેંગ, હેંગ એટલે લટકવું. આઈ હેંગ માય સેલ્ફ અપ ટુ ડાય, આઈ હેંગ માય સેલ્ફ અપ ટુ ડાય, હું મરવા માટે પોતાની જાતને લટકાવી નાખું છું. રેંગ, ધ બેલ રેંગ એટલે કે ઘંટ વાગ્યો. કિંગ કિંગ કે આઈ એન જી કિંગ, કિંગ એટલે રાજા. કિંગ ઓફ કચ્છ કોલ્સ મી, કચ્છનો રાજા મને બોલાવે છે. સિંગ, સિંગ એટલે ગાવું. હી કોલ્સ મી ટુ સિંગ ઇન હિઝ મેરેજ પાર્ટી, રાજા મને એની મેરેજ પાર્ટીમાં ગાવા માટે બોલાવે છે. લોંગ, લોંગ એટલે લાંબુ. આઈ વેઇટેડ ફોર લોંગ ટુ મીટ હિમ, હું એને મળવા માટે અને આવા પ્રસંગમાં ભાગ લેવા માટે હું બહુ રાહ જોતો હતો. લંગ, હું મારા ગળાને, લંગ એટલે ફેફસું. આઈ ક્લીન માય લંગ એન્ડ નેક, હું મારા ગળાને અને નેકને સાફ કરું છું. ગેંગ, આઈ ગો વિથ માય ગેંગ ટુ સિંગ ઇન અ મેરેજ પાર્ટી ઓફ દેટ કિંગ, હું મારી કંપની સાથે મારી ગેંગ સાથે જાઉં છું અને ત્યાં ગીત ગાઉં છું. હવે ઝડપથી આખી કવિતા આખી વાર્તા કહી અને આ મારી વાત પૂરી કરીશ. આઈ હેંગ માય સેલ્ફ અપ ટુ ડાય, ધ બેલ રિંગ્સ, હું મરવા માટે લટકું છું કારણ કે મને કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. ધ બેલ રેંગ, ધ ઓચિતો ઘંટ વાગે છે અથવા તો બહારની બેલ વાગે છે. કિંગ ઓફ કચ્છ કોલ્સ મી, કચ્છનો રાજા મને બોલાવે છે. હી કોલ્સ મી ટુ સિંગ ઇન હિઝ મેરેજ પાર્ટી, એ એના લગ્નમાં મને ગાવા માટે બોલાવે છે. આઈ વેઇટેડ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ફોર એ લોંગ, હું લાંબી આ ઓપોર્ચ્યુનિટી માટે લાંબા સમયથી રાહ જોઉં છું. આઈ ક્લીન માય લંગ એન્ડ નેક, હું મારા ફેફસાને ગળાને સ્વચ્છ કરું છું. આઈ ગો વિથ માય ગેંગ ટુ સિંગ ઇન અ મેરેજ પાર્ટી ઓફ ધ કિંગ એન્ડ આઈ બીકમ સક્સેસફુલ, હું રાજાની પાર્ટીમાં જાઉં છું, ગીતો ગાઉં છું અને બહુ પ્રખ્યાત થઈ જાઉં છું. સો વિથ ધીસ આઈ એમ